प्रकरण में संख्या पद्धति मुख्य मुद्दाओ संख्या ज्ञान जे आपणे प्रकरण एक में प्राकृतिक संख्या थी लईने सम्मेय संख्या सुधी ए बाबते आपणे विगतवार चर्चा करी छे। बीजो मुद्दो असमय संख्याओ जेमां पी वाई क्यू स्वरूपनी संख्याओ अनंत अनावृत संख्याओ पायथागोरस प्रमेय वर्गमूळ कुंतलनी रचना। मुद्दो त्रण वास्तविक संख्याओ में दशांश अभिव्यक्ति अने संख्या रेखा पर वास्तविक संख्याओं निरूपण वास्तविक संख्याओं पर गाणितिक प्रक्रियाओ वर्गमूळ एनु भौमितिक निरूपण सम्मेयीकरण अने वास्तविक संख्याओं माटे घातांकना नियमों जे मुद्दाओं आ प्रकरण में चर्चा करीशुं। मित्रों शुरुआत करे मुद्दा एक थी जेमां संख्या ज्ञान विषे आपणे अगाउ प्रकरण एक में शीखी गया छीए જ્યાં આપણે સમય સંખ્યાથી અહીં શરૂઆત કરીશું આગળ વિગતવાર અને બીજી નવી સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું જેમાં અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓનો પરિચય મેળવીએ। સંખ્યા જ્ઞાનમાં આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે સંકેતમાં એન વડે દર્શાવીએ છીએ જે એક બે ત્રણ ચાર થી લઈને અનંત સંખ્યાઓ છે જેમાં ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે। એ જ રીતના જો પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં આપણે વધુ એક સભ્ય શૂન્ય ઉમેરીએ તો શૂન્યથી એક બે ત્રણ ચાર એમ અનંત સંખ્યાઓ મળે જેને આપણે ડબલ્યુ હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। અહીં આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાનો ઉપગણ છે। એ જ પ્રમાણે ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધન લઈએ તો આપણાને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ મળે જે એન એ ડબલ્યુ પૂર્ણ સંખ્યાનો ઉપગણ અને પૂર્ણ સંખ્યાઓ એ ઝેડનો ઉપગણ છે તથા અપૂર્ણાંક સંખ્યાઓને પણ ગણતરીમાં લઈએ ધ્યાનમાં લઈએ અને એનો ગણ વિચારીએ તો આપણાને મળતો નવો સંખ્યા ગણ છે ક્યુ જેને સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। આપણાને એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ વિશે અગાઉ પ્રકરણ એકમાં શીખી ગયા છીએ જ્યાં ક્યુ એ સમય સંખ્યાઓ છે એના વિશે આપણે થોડો વધુ અભ્યાસ કરીએ। સમય સંખ્યાઓ જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એ તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય જ્યાં પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યાઓ હોય પણ ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય એટલે કે શૂન્ય ન હોય એવી પૂર્ણાંક સંખ્યા છે ક્યુ। હવે આપણે એને લાગતા કેટલાક અગત્યના ગુણધર્મો કેટલીક નોંધપાત્ર બાબતો નોંધીએ। નોંધ એક, સમય સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપે અનન્ય રીતે દર્શાવી શકાતી નથી જેમ કે બેના છેદમાં ત્રણ બરોબર ચારના છેદમાં છ બરોબર છ ના છેદમાં નવ બરોબર આઠના છેદમાં બાર બરોબર વગેરે અનંત સંખ્યાઓ મળે જે બેના છેદમાં ત્રણની સમાન સંખ્યાઓ છે બધાની કિંમત સરખી છે આમ આપેલી કોઈપણ સંખ્યાને અનન્ય રીતે દર્શાવી શકાય નહીં। આ બધી સંખ્યાઓ બેના છેદમાં ત્રણ સંખ્યા જ રજૂ કરે છે। મુદ્દો બે, જો સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવી હોય તો પી અને ક્યુને એક સિવાય બીજો સામાન્ય અવયવ ન હોવો જોઈએ એટલે કે પીના છેદમાં ક્યુ એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોવા જોઈએ જેમ કે અહીંયા ચારના છેદમાં છ છે અગાઉ ઉદાહરણમાં એને આપણે બંનેમાં સામાન્ય બે વડે ભાગીએ તો બેના છેદમાં ત્રણ મળે જ્યાં બેના છેદમાં ત્રણ એ આપેલી તમામ સમાન સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે। સમય સંખ્યા ગણ ક્યુનો હવે વિશિષ્ટ ગુણધર્મ જોઈએ। અગાઉ શીખેલી સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ એનમાં જો આપણાને કોઈ એમ કે કે બે પછીની સંખ્યા કહી તો આપણે તરત જ કહીએ ત્રણ એક ઉમેરતા એના પછીની સંખ્યા મળે છે। એ રીતના દસ હજાર પછી સંખ્યા કહી તો દસ હજારને એક દસ હજાર પહેલાની સંખ્યા કહી તો નવ હજાર નવસો નવ્વાણું આ જ પ્રમાણે ડબલ્યુ પૂર્ણાંક સંખ્યામાં પણ આપણે શૂન્ય સિવાય કોઈપણ સંખ્યાની પહેલાની સંખ્યા કહી શકીએ છીએ તથા એના પછીની સંખ્યા કહી શકીએ છીએ। ઝેડમાં પણ આપણે આપેલી સંખ્યાની પહેલા અને પછી તરત જ ક્રમમાં આવતી સંખ્યાઓ વિશે આપણે
વત્તા એક કરવાથી પછીની સંખ્યા મળે અને આપેલી સંખ્યામાંથી ઓછા એક બાદ કરવાથી એના પહેલાની સંખ્યા મળે. આમ એન ડબલ્યુ ઝેડ ગણોમાં કોઈ એક સંખ્યાની તરત પછીની કે તરત પહેલાની સંખ્યા નિશ્ચિત છે જે શોધી શકાય છે. જ્યારે ગણ ક્યુમાં આપણે કોઈપણ સંખ્યાનો વિચાર કરીએ 2/3 તો એના પછીની તરતની સંખ્યા મળતી નથી. ગણ ક્યુમાં કોઈપણ બે નજીકની સંખ્યાઓનો વિચાર કરીએ એની બંનેની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. સમય સંખ્યાના આ ગુણધર્મને વચ્ચે જગા છે એમ કહેવાય. એટલે આપેલી કોઈપણ બે સંખ્યાઓની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ શોધી શકીએ છીએ આપણે, જેના વિશે આપણે આગળ શીખીશું. આમ વચ્ચે જગા છે એ સમય સંખ્યાનો વિશિષ્ટ ગુણધર્મ છે. હવે આપણે બે સમય સંખ્યાઓની વચ્ચે આવેલી સંખ્યાઓ મેળવવાની રીતની ચર્ચા કરીએ, જેમાં જો એક જ સંખ્યા મેળવવી હોય તેના માટેની રીત કે એક કરતા વધારે સંખ્યા મેળવવા માટેની રીત આપણે જોઈએ. સમય સંખ્યાના વિશિષ્ટ ગુણધર્મ વચ્ચે જગા છે, એટલે કે કોઈપણ બે સંખ્યાઓની વચ્ચે અનેક સંખ્યાઓ મેળવી શકાય. તો હવે આપણે એ સંખ્યાઓ કેવી રીતે મેળવવી એના વિશે ચર્ચા કરીએ. જો આપણે કોઈપણ બે સંખ્યાઓ એ અને બી બિલોંગ્સ ટુ ક્યુ, એટલે કે એ અને બી સમય સંખ્યાઓમાં જ્યાં એ લેસ દેન બી, એ બી કરતા નાની સંખ્યા હોય તેને માટે આ બંનેની વચ્ચેની સંખ્યા મેળવવી હોય તો એ લેસ દેન એ પ્લસ બી બાય ટુ લેસ દેન બી, એટલે કે આ બંનેની સરેરાશ કહી શકીએ આપણે. બંને સંખ્યાઓનો સરળો ભાગ્યા બે કરવાથી એ પ્લસ બી બાય ટુ એ અને બી વચ્ચેની એક સંખ્યા થશે. આ રીતના આપેલી કોઈપણ બે સમય સંખ્યાની વચ્ચે આપણે બંને સંખ્યાઓનો સરળો કરી અને બેથી ભાગવાથી આપણે નવી સંખ્યા મળે જે આપેલી બે સંખ્યાઓની વચ્ચે હોય, સમય સંખ્યા છે. હવે જો આપણે વધુ સંખ્યા મેળવવી હોય તો ફરી પાછું મળતી નવી સંખ્યા એ વત્તા બી ભાગ્યા બે અને એ વચ્ચે ફરીથી આ જ રીતના સરેરાશ શોધતા આપણને એ અને એ વત્તા બી ભાગ્યા બે વચ્ચે સંખ્યા મળશે. આ જ પ્રમાણે મળતી નવી સંખ્યા એ વત્તા બી ભાગ્યા બે અને બી વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા નવી સંખ્યા મળશે. આમ કોઈપણ બે સમય સંખ્યાની વચ્ચે કોઈ સંખ્યા શોધવી હોય તો એ બે સંખ્યાના સરવાળાને બેથી ભાગવાથી આપણને નવી સંખ્યા મળે છે. આ ગુણધર્મનો ઉપયોગ સમજવા માટે આપણે એક અને ચારની વચ્ચે સમય સંખ્યાઓ શોધીએ. અહીં એ બરોબર એક છે, બી બરોબર ચાર છે અને એ લેસ ધેન બી આપેલા છે. એક એ ચાર કરતા નાના છે માટે આપણે એ વત્તા બી ભાગ્યા બે શોધીએ. તો એક વત્તા ચાર ભાગ્યા બે બરોબર 5/5, આ પહેલી સમય સંખ્યા થઈ. આમ 5/5 એ અને બી એટલે એક અને ચારની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 5/5 અને એકને ફરીથી આ પુનરાવર્તન કરતા એ બેની વચ્ચેની સંખ્યા શોધી શકીએ. 1/5/2 બરોબર 1/5/2 આ અપૂર્ણાંક સંખ્યા છે, એટલે અંશમાં આપણે સામાન્ય છેદ બે લસા બે લેતા પ્રથમ સંખ્યાને બે વડે ગુણવું પડે. તો 2/5 બંનેનો સામાન્ય લસાને આપણે છેદમાં મૂકીએ એટલે ભાગ્યા બે. આ બેને આપણે અહીં નીચે બે દર્શાવ્યો તથા બેથી ઓલરેડી પહેલા ભાગવાનું જ હતું. આ રીતના 5/7/2 = 4 જે બીજી સમય સંખ્યા છે. અહીં આપણે 1/5 લીધો, 1/5 વચ્ચે 7/4 સંખ્યા મળે છે. આ જ પ્રમાણે 5/5 અને 4 માટે ફરી પાછું પુનરાવર્તન કરતા 5/5 + 4/2 અહીં 5/5 અને 4ના છેદમાં 1 સમજી શકાય. તો અંશમાં છેદનો લસા 2 લેતા 4ને 2 વડે ગુણવા પડે એટલે 4 × 2 = 8, 5/8 / અંશનો છેદ 2 સામાન્ય લસા આપણે છેદમાં મૂકીએ અને જે છેદમાં 2 વડે ગુણીએ તો આપણે મળશે 8/5 = 13, 13/2 = 4, 13/4 એ આપણાને 5/5 અને 4 વચ્ચે મળતી સંખ્યા છે, સમય સંખ્યા છે. આમ 5/5
સાત ચતુર્થાંશ અને તેર ચતુર્થાંશ આમ ત્રણ સમય સંખ્યાઓ એક અને ચાર વચ્ચે છે. આ તેર ચતુર્થાંશ એ ત્રીજી સમય સંખ્યા મળે. રીત બે, એ અને બી બિલોંગ્સ ટુ યુ, એટલે કે બે સમય સંખ્યાઓ જ્યાં એ ઇઝ લેસ ધેન બી, એ બી કરતા નાની હોય, એની વચ્ચે જો આપણે એન સંખ્યાઓ મેળવવી હોય તો આપણે ડી શોધીએ જ્યાં ડી બરોબર બી ઓછા એ ભાગ્યા એન વત્તા એક. ધારો કે પાંચ સંખ્યા મેળવવી હોય તો પાંચ વત્તા એક એટલે છ. એટલે આ બે સંખ્યાઓના તફાવતને આપણે છ વડે ભાગવાનું જેથી ડી મળે. અને હવે આ ડીને આપણે સંખ્યા એ માં ઉમેરીએ એટલે કે એ વત્તા ડી. ફરી પાછું ક્રમિક સંખ્યાઓ મેળવવા માટે ડી મળતી સંખ્યામાં ડી ડી ઉમેરતા જઈએ તો એ વત્તા ડી, એ વત્તા ટુ ડી, એ વત્તા થ્રી ડી, એમ કરતા કરતા એ વત્તા એન માઇનસ વન ડી અને એ વત્તા એન ડી. આમ એક થી લઈને એન, એમ આપેલી બે સંખ્યાઓ એ અને બી વચ્ચે એન સમય સંખ્યાઓ શોધી શકાય. મિત્રો, આપણે ઉપરના ઉદાહરણમાં ફરી બીજી રીતે અભ્યાસ કરતા બે સંખ્યાઓ એક અને ચાર વચ્ચે ત્રણ સમય સંખ્યાઓ શોધવી છે. તો અહીં એ બરોબર એક, બી બરોબર ચાર, એ લેસ ધેન બી છે. જો ત્રણ સંખ્યાઓ શોધવી હોય એટલે કે એન બરોબર ત્રણ થાય તો એના માટે આપણે પ્રથમ ડી શોધીએ. ડી બરોબર બી ઓછા એ ભાગ્યા એન વત્તા એક, એટલે કે આપેલી સંખ્યામાં બી બરોબર ચાર, ચાર ઓછા એક ભાગ્યા એન એટલે ત્રણ, ત્રણ વત્તા એક ચાર, ત્રણ વત્તા એક ચાર. આમ ચાર ઓછા એક ત્રણ ભાગ્યા ચાર મળે. અહીં ડીની કિંમત ત્રણ ચતુર્થાંશ છે. હવે જરૂરી સંખ્યાઓ શોધવા માટે એ વત્તા ડી બરોબર એક વત્તા ત્રણના છેદમાં ચાર બરોબર અહીં ચાર લસા લેતા એકને ત્રણ વડે ગુણવા પડે, ત્રણ સોરી ચાર વડે ગુણવા, એકને ચાર વડે ગુણવા પડે. ચાર એકુ ચાર વત્તા ત્રણ બરોબર સાત ચતુર્થાંશ થાય. આ જ પ્રમાણે એ પ્લસ ટુ ડી એટલે કે એક વત્તા બે વખત ત્રણ ચતુર્થાંશ બરોબર ચાર એકુ ચાર વત્તા ત્રણ દુ છ ભાગ્યા ચાર બરોબર દસ ચતુર્થાંશ. અથવા એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પાંચ દૂત્યાંશ બંનેને બે વડે ભાગવાથી પાંચ દૂત્યાંશ મળે. ત્રીજી સંખ્યા એ વત્તા ત્રણ ડી એ પ્લસ થ્રી ડી બરોબર એક વત્તા ત્રણ વખત ત્રણ ચતુર્થાંશ બરોબર ચાર એકુ ચાર વત્તા ત્રણ તરી નવ ભાગ્યા સામાન્ય લસા ચાર નવ ને ચાર તેર ચતુર્થાંશ. આમ આપણે આપેલી કોઈ બે સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યા મેળવવાની બે રીત જોઈ.